ચોમાસાના વરસાદની દરેકની મન અલગ અલગ કિંમત છે, એ પછી ગરમીથી પરેશાન સામાન્ય લોકો હોય, ખેડૂત હોય કે સરકાર હોય, એમાં પણ આ તો ઇલેક્શન યર છે, એટલે કે ચોમાસા પર રાજકીય પક્ષોની પણ નજર છે. ભારત એવો દેશ છે જેમાં સારું ચોમાસું એક સારા સમાચાર તરીકે જોવાય છે. તો ચાલો આજે ધંધા પાણીમાં હું મિહિર રાવલ તમારી સાથે વાત કરું ચોમાસાની અને તેની અસરોની. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના વધેલા ભાવ અને દેશની પરિસ્થિતિએ સરકારનું બીપી વધાર્યું છે, પણ સારા ચોમાસાના સમાચાર રાહતનો શ્વાસ અપાવી શકે છે. દેશ માટે ચોમાસું આટલું જરૂરી કેમ છે? દેશની લગભગ 2/3 વસ્તી જીવન નિર્વાહ માટે ખેતી પર આધાર રાખે છે. દેશની લગભગ 2500 અરબ ડોલરની GDPમાં કૃષિનો હિસ્સો લગભગ 15% જેટલો છે. અંદાજ પ્રમાણે ખેતીથી દેશની લગભગ 1/2 વસ્તીને રોજગાર મળે છે. તો ભારતની ખાદ્ય પેદાશોમાંથી 1/2 ખરીફ પાક તરીકે લેવાય છે. વર્ષ દરમિયાનના વરસાદના 70% જેટલો વરસાદ ચોમાસામાં થાય છે, એટલે એ વાત તો ચોક્કસ છે કે વરસાદથી ખુશાલી તો આવે જ છે. અને જ્યારે વરસાદ પડે ત્યારે આ સોંગ તો યાદ આવે જ છે. દેખો બારિશ હો રહી હૈ, ઇટ્સ રેનિંગ ઇટ્સ રેનિંગ ઇટ્સ રેનિંગ. અને હવે તેના ફાયદાની વાત કરીએ. સારું ચોમાસું દેશની અર્થવ્યવસ્થાના મહત્વના નિર્ણયો માટે જવાબદાર હોય છે. પાછલા 3 વર્ષોમાં નબળા ચોમાસાને કારણે ભારતીય રિઝર્વ બેન્કે વ્યાજદરોમાં ઘટાડાને ટાળવાનું કામ કર્યું. કારણ એ આપ્યું કે મોંઘવારી વધી શકે છે અને જો વ્યાજદર ઘટ્યા તો મોંઘવારી બેકાબૂ બની શકે છે. તો આ વખતે ચોમાસું સારું રહ્યું તો વ્યાજદરોમાં ઘટાડાનો રસ્તો સાફ થઈ જશે, મતલબ કે સસ્તી લોન હશે અને કારોબારી ગતિવિધિ તેજ થશે, દેશમાં રોકાણ આવશે અને રોજગારી વધશે. ચોમાસાના વરસાદથી જળાશયો અને ભૂજળનું સ્તર પણ વધવામાં મદદ મળશે અને હાઇડ્રોપાવરનું વધારે ઉત્પાદન થશે. જે જગ્યા પર સિંચાઈ પંપ કે કૂવાના પાણીથી થાય છે ત્યાં સારા વરસાદથી ડીઝલની માંગ ઘટી શકે છે. સારું ચોમાસું મતલબ ખાદ્ય પેદાશોનું ઉત્પાદન વધશે, ખાવા પીવાની વસ્તુઓની મોંઘવારી કાબૂમાં આવશે, ખેડૂતો અને ખેતીથી જોડાયેલા લોકોના હાથમાં વધારે રકમ આવશે, તો કન્ઝ્યુમર ગુડ્સની ડિમાન્ડ પણ વધશે. FMCG, ફર્ટિલાઇઝર, એગ્રોકેમિકલ્સ, કૃષિ સાધનો અને ડ્યુરેબલ્સ અને ટુ વ્હીલરની માંગ વધશે. ઉદ્યોગોની ગતિ ઝડપી થવા માંડશે, ફેક્ટરીઓને લાઇફલાઇન મળશે, ડિમાન્ડ વધશે, મોંઘવારી પર કાબૂ પણ આવશે. મોડું ચોમાસું પુરવઠાનો પ્રશ્ન ઊભો કરી શકે છે અને એટલે ખાદ્ય પદાર્થોમાં ફુગાવો અને મધ્યમ કરતાં ઓછું ચોમાસું દુકાળ પણ નોતરી શકે છે. ચોખા, ઘઉં અને ખાંડના મામલે તો આપણે આત્મનિર્ભર છીએ, પણ જરૂરત પડી તો ભારતે તેની પણ આયાત કરવી પડી શકે. ભારતીય હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે આ વર્ષે ચોમાસાનો વરસાદ 97% જેટલો રહેશે, એટલે કે સામાન્ય રહેશે. 96-104% સુધીના વરસાદને સામાન્ય ચોમાસું કહે છે. જો હવામાન વિભાગનું અનુમાન ગડબડાયું તો શેરબજારમાં ખલબલી થઈ જશે, અર્થવ્યવસ્થા પણ ડગમગી શકે છે. દુષ્કાળ દરમિયાન સરકાર ખેડૂતોને પ્રોત્સાહન માટે સબસિડી આપે છે, એટલે કે ખજાનાની રકમ યોજનાઓની જગ્યાએ રાહત પેકેજમાં જતી રહે છે અને રાજકોષીય ખાધ વધી જાય છે. ચોમાસું ભારતીય અર્થવ્યવસ્થાની જીવનરેખા એટલે કે લાઇફલાઇન છે. તો તમે ટીપ ટીપ વરસા પાણીના સપનામાં સરી જાઓ એ પહેલાં અમારા ફેસબુક પેજને લાઇક કરો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને દુનિયાભરના સમાચારો માટે અમારી વેબસાઇટ www.bbcgujarati.com પર જાઓ. ફરી મળીએ ત્યાં સુધી, બાય બાય.